नमस्कार दर्शक मित्रों, आज नो आ अतिथि कार्यक्रम नो 75th एपिसोड एटले के अमृत महोत्सव नो कार्यक्रम। अतिथि कार्यक्रम नॉर्मली क्यारे पण शुरू थाय एटले मने रूटीन एक स्पीच आवी गई छे मगज मां के दर्शक मित्रों में हाजर छे केवा विशिष्ट व्यक्तित्व ने लईने के जेने आपने पण मळवानी इच्छा छे अमने पण, पण ना आजे कशुं नहीं एवुं। 75મો એપિસોડ, કોઈ પણ એક જે પ્રોગ્રામ મેકર હોય છે, જે પણ જેનું પોતાનું મેકિંગ હોય, એને એક ડ્રીમ હોય છે કે આ પ્રોગ્રામને એક મકામ સુધી લઈ જાઓ। 25 એપિસોડ એક મકામ આવે છે, 50મા એપિસોડ એક મકામ આવે છે, પરંતુ જ્યારે 75મો એપિસોડ આવે છે, અમૃત મહોત્સવ આવે છે, ત્યારે એક અંદરથી એક ખૂબ જ આનંદની લાગણી થાય છે। અને દર્શક મિત્રો, ખાસ મારે આજે તમારી સાથે એ વાત કરવી છે કે અતિથિ કાર્યક્રમ કે જેની અંદર સેલિબ્રિટીઝને અમે ઇન્વાઇટ કરતા હતા, એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વને આપની સમક્ષ લઈને આવતા હતા અને એમની સાથે અંતરંગ વાતો કરતા। સી, નોર્મલી ટોક શોઝની અંદર કેવું હોય છે કે તેમની સિદ્ધિઓ વિશેની વાતો થાય, તેમના એચિવમેન્ટ વિશેની વાતો થાય, પરંતુ આ કાર્યક્રમમાં અમે થોડોક હટીને કન્સેપ્ટ લાવવાનો ટ્રાય કર્યો હતો। બધાને ખબર છે કે તે સેલિબ્રિટીઝની શું શું એચિવમેન્ટ છે, બધું જ ખબર હતી, પરંતુ તેમની અંદરની વાતો, તેમના અંતરંગ શોખ, તેમના જીવનમાં બનેલા કોઈ પણ સારા નરસા પ્રસંગોની દિલ ખોલીને વાત, અને તેના જ કારણે આ કાર્યક્રમ એટલો રસપ્રદ બન્યો। બોલાવવાનો, ફિલ્મ સ્ટાર્સને બોલાવવાનો, પ્લેયર્સને બોલાવવાનો, અને બધા સાથે દિલ ખોલીને વાત કરી। કાર્યક્રમ દરમિયાન ઘણા બધા એવા સારા માઠા પ્રસંગો પણ થયા। મજા એવી આવે કે કદાચ ગેસ્ટ સાથે બેઠા હોય અને અચાનક એવો પ્રશ્ન પૂછાઈ જાય કે ઉશ્કેરાઈ જાય, અને ત્યારે પણ એને ટેકલ કરવાની મજા આવે। કાર્યક્રમ પત્યા પછી તેમની સાથે ખાટી મીઠી વાતો કરીએ, કદાચ એમનાથી પણ કાંઈ બોલાઈ ગયો તો તેઓ પણ સોરી કહી દેતા હતા। પરંતુ બહુ દિલ ખોલીને આજે કહું છું કે 75મો એપિસોડ એ ખરેખર બહુ અમે આખી ટીમ, અમે આખી ગુજરાત ન્યૂઝની ટીમ એટલું આનંદ ફીલ કરીએ છીએ અને એક એચિવમેન્ટ છે અમારું। ચાલો આજે જોઈએ છે 75મા આજના એપિસોડમાં કે અત્યાર સુધીના અતિથિ કાર્યક્રમમાં જેટલા જેટલા ઇન્ટરવ્યુઝ લીધા છે, જેટલા અતિથિ કાર્યક્રમમાં આ કાર્યક્રમના ભાગ બન્યા છે, જેઓ પાર્ટ બન્યા છે, તેમાંથી અમુક અંશો જોઈએ છે આજના એપિસોડમાં। તો ચાલો વાત કરીએ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ સાથે। મને એમ લાગે છે કે કોઈની કૃપાથી આ આખી યાત્રા એ મારી સહજ યાત્રા છે। જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ, છોડ મોટો થાય એટલે ફૂલ, પછી ફળ, પછી રસ, આવી એક સાધકની યાત્રા હોય છે। શિક્ષક તો મારે થવું પડ્યું, મારી બાધ્યતા હતી, બાકી મારા આત્માની ગતિ તો આ જ હતી કે હું થોડો સમય શિક્ષક રહ્યો, એનો પણ મને આનંદ છે કે હું 35-40 વિદ્યાર્થીઓની સામે બોલતો, અત્યારે હજારો લોકોની સામે બોલું છું। એટલે મને એમ લાગે છે કે મારી આખી યાત્રા એ કોઈ અકસ્માત નથી, પણ એક વ્યવસ્થાના રૂપમાં ગતિ કરી રહ્યો છું। હું તો મારી કથામાં જ વર્ષોથી જોઈ રહ્યો છું કે પહેલાં એવું હતું કે કથામાં વૃદ્ધ લોકો જતા આવતા, એમાં પણ બહેનોની સંખ્યા વધારે હોય, પુરુષો ઓછા હોય। મેં મારી યાત્રામાં જોયું કે બહેનો અને ભાઈઓ લગભગ સરખા આવે છે, અને હવે એટલા જ પ્રમાણમાં યુવાનો પણ ભળ્યા છે। એટલે તમે યુવાનની નિંદા જ કર્યા કરો, યુવાનની ટીકા કર્યા કરો કે તમે ધર્મમાં માનતા નથી, તમે આમ છો તેમ છો, તો એને નહીં ગમે, પણ એની એના માનસ ઉપર જે બોઝ છે, ભાર છે, એને તમે જો વાત્સલ્યથી ઉઠાવી લો તો યુવાન આવી રીતે બહુ ગતિશીલ બને। પરંતુ ઘણા લોકો અપેક્ષાઓ લઈને પણ આપની પાસે આવતા હશે, એની શ્રદ્ધા છે, એની વ્યક્તિગત નિષ્ઠા હોય છે, પણ હું મારી જાતને સમજીને બેઠો છું કે હું કેવલ અને કેવલ મોરારી બાપુ છું। નામે ભગવાન હું, નામે ઇન્સાન, દુનિયા જો ચાહે સમજે, મેં એક ઇન્સાન અને ઇન્સાન જ રહેવા માંગુ છું। એટલા માટે હું મારા નામને આગળ પાછળ કોઈ વિશેષણ પણ સ્વીકારતો નથી, જ્યાં સુધી સમાજ કેવલ અને કેવલ મોરારી બાપુ સમજે। અને મને એમ લાગે છે કે આપણે મૂળ રૂપે સમાજની સામે હોઈએ ત્યારે લોકોની નિષ્ઠા
વધારે સારી રીતે જાગૃત બનતી હોય છે. અપેક્ષાલીન લોકો આવતા હશે એ એની દ્રષ્ટિ હશે, પરંતુ હું તો માનું છું કે આપણી ઈચ્છા પૂરી થાય તો હરી કૃપા, ન થાય તો હરી ઈચ્છા. ગુજરાતનો યુવાન ક્યાંક પાછળ પડતો એવું લાગે છે? ના ના, હું એવું નહીં સ્વીકારી શકું, કારણ કે વિદેશોનો પણ મારો અનુભવ છે કે ગુજરાતી યુવાનની બહુ મોટી પ્રતિષ્ઠા છે. મારી દ્રષ્ટિ એવી છે કે યુવાન બલવાન હોવો જોઈએ, બુદ્ધિમાન હોવો જોઈએ અને વિદ્યાવાન હોવો જોઈએ, અને એ ત્રણેયમાં ગુજરાતનો યુવાન બુદ્ધિમાન પણ છે, બલવાન પણ છે, વિદ્યાવાન પણ છે. રામ રાજ્ય, ઉત્તમ રાજ્ય રામ રાજ્ય, અને ઉત્તમ રાજા પ્રભુ શ્રી રામ, એની વાત આપ કરો છો અને ખૂબ જ ઊંડું અધ્યયન પણ આપે રામાયણનું કર્યું છે. આજનું રાજકારણ ને કઈ રીતે બોલવો છો? હજી ઘણું કરવાનું બાકી છે આપણે. મને એમ લાગે છે ગાંધીજીએ પોતાના કાર્ય દ્વારા રામરાજ્યનો દ્વાર ખોલ્યો છે, પણ એ દ્વારથી સિંહાસન રામરાજ્યની વેદિકા સુધી પહોંચવા માટે હજી આપણે ઘણા કદમો ઉઠાવવાના છે, અને એ જો ખરા દિલથી થઈ શકાય તો રામરાજ્યના સિંહાસન સુધી પહોંચી શકાય. એટલે હજી મને વિશ્વાસ છે કે થશે, કેવલ ભારતમાં જ નહીં પણ પૂરી દુનિયામાં પ્રેમ રાજ્ય સ્થપાવવું જ રહ્યું. રામરાજ્ય, રામરાજ્ય એટલે મારું પ્રેમ રાજ્ય પર્યા, એ થવું જ જોઈએ તો જગત વિશ્રામ લઈ શકશે, નહીંતર વિકાસ કરી શકશે, વિશ્રામ નહીં લઈ શકે. અને એ દ્રષ્ટિથી રાજગાદી કેટલું કરે મને ખબર નહીં, પણ વ્યાસગાદી પણ ઘણું કરી શકે છે, અને સૌ પોતપોતાના ક્ષેત્રથી કરી રહ્યા છે. What is the difference between Abhinay Samrat and what you can say Deputy Speaker Sudhi? અને કદાચ એક સાંસ્કૃતિક મંત્રી તરીકે પણ હતા, કેવો રહ્યો આ એક અભિનય સમ્રાટ, તાલીઓના ગડગડાટ, એક ડાયલોગ થી બીજો ડાયલોગ આવે એટલે ફરી પાછું ક્લેપિંગ, લાફ્ટર, એવરીથિંગ વોઝ ધેર, અને જ્યારે પબ્લિકની વચ્ચે. અહીંયા જે ખોટું છે ને સાચું કહેવામાં આવે છે. ઓકે, એટલે જે અહીંયા હું આ છું, હું આ છું, જે હું નથી તે હું છું, રાજકારણમાં આવ્યા પછી કે હું આ છું, એટલે અહીંયા જે અભિનય સમ્રાટ સ્ટેજ ઉપર હોય એના કરતા મોટા મોટા સમ્રાટો રાજકારણમાં અભિનયના પડેલા છે, એમના પાસેથી ઘણું શીખવાનું છે. રાજકારણમાં અભિનય સમ્રાટ જે રાજકારણ ન રમે, રાજકારણ અને રાજનીતિ બે જુદા શબ્દો છે. રાજપુરુષ એ યોગ્ય શબ્દ છે. રાજપુરુષ રાજનીતિ જે કરતો હોય છે તે પોતાના સ્વદેશ કે પોતાની જન્મભૂમિ કે પોતાના મત વિસ્તારના હિત માટે કરતો હોય છે. એના માટે રાજનીતિ જે કરે છે તેના અંદર નિયમોનો અભ્યાસ અને પ્રજા સાથેના રોજિંદા પ્રશ્નોનો ઘરોબો એ બહુ જરૂરી હોય છે. અને અંતમાં અભિનય સમ્રાટ પાસે અભિનય સમ્રાટનો એક ફેવરેટ ડાયલોગ સાંભળવો છે, નાટકનો, ફિલ્મનો, એઝ યુ લાઈક, યોર ફેવરેટ. મેં હમણાં એક માલવપતિ મુંજી એક ફિલ્મ કરી હતી, મૃણાલવતી મળવા આવે છે, મુંજ એક ભીંત ઉપર માટીથી સુભાષિત લખતો હોય છે, મૃણાલવતી એને જોઈને પાછી વળે છે, કે છે આવો મૃણાલવતી, મને પૂછ્યા વગર આવવાની તો ભૂલ કરી, હવે પૂછ્યા વગર તમે જવાની ભૂલ કરશો નહીં, મારે અહીં આવવા માટે કોઈને રજા લેવાની જરૂર નથી હોતી, ચાલો કોઈને રજા લીધા વગર પણ મને મળવા માટે તમે આવ્યા છો ને, બેસો, હું તો એ જોવા માટે આવી છું કે કારાગ્રહની ગંદી હવાએ તને કેવો કરી નાખ્યો છે, એ તપાસવા આવી છું. ઓહો, કારાગ્રહ હોય કે રાજમહેલ હોય, અને આ કારાવાસને તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની જન્મભૂમિ સમજું છું, આ મને શું કરી શકવાની હતી, મારે તને ઘણું શીખવવું પડશે.
મને શું શીખવશો મૃણાલવતિ? મને સિંહણોએ દૂધ પાયા છે અને મદમસ્ત ગજરાજોએ વાયુ ઢોળ્યો છે. ભિક્ષા માગતા હું શરમાયો નથી, મહારાજ્યોના સિંહાસનો દાનમાં દેતા અચકાયો નથી. મેં કાયાને ઓગાળી નાખતી કાયમી તપશ્ચર્યા કરી છે અને શૃંગાર શતકોના રસમાંથી ટપકેલ ભરપૂર બીભસ્તા માણી છે. તમે મને શું શીખવવાના હતા? શીખવવાનું તમારે છે, શીખવાનું તમારે છે કે સ્ત્રી પુરુષના સહ પોઢણમાં કયું સુખ સમાયું છે તે શીખવાનું બાકી છે. ક્યા વાત, થેન્ક યુ વેરી મચ. અને ઉપેન્દ્રજી, હજી પણ એ લાગે છે કે અભિનય સમ્રાટ કહેતે ના કે શેર આખી શેર હોતા હે, અને અભિનય સમ્રાટનું બિરુદ આજે આ ડાયલોગ સાંભળ્યા પછી લાગતું નથી કે હજી આવનારા વર્ષોની અંદર પણ કોઈ છીનવી શકે. થેન્ક યુ વેરી મચ. માય પ્લેઝર. એ વખતે પત્રકારોને પછી છાપામાં ન્યૂઝ લખવા હોય તો કોનું નામ લખે? મોટા ભાઈનું લખે, મારું લખે કે જી? અને તો લાંબુ એન્ડિંગ થઈ જાય. ઓકે, એટલે પત્રકારો એ પહેલવેલું આ નામ જૈન મુનિ બંધુ ત્રિપુટી. પણ પછી એક વર્ષ શાંતિનિકેતનમાં અમે રહ્યા અને ત્રણેય ભાઈઓએ ખૂબ વિચાર કર્યો કે આજે નહીં તો કાલે. જો વિદેશમાં વસતા આપણા ભારતીયોને કે ગુજરાતીઓને કે જૈનોને કે હિન્દુઓને જો આપણે ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મથી જોડાયેલા રાખવા હોય તો ખાસ કરીને જૈન સમાજને, કારણ કે હિન્દુ સંન્યાસીઓ તો ઘણા જતા જ હોય છે, સ્વામિનારાયણ સંપ્રદાયના કે બીજા સંપ્રદાયના વગેરે, તો આપણે કોકે તો શરૂઆત કરવી પડશે. અને જે શરૂઆત કરશે એનો વિરોધ જ થશે, એને કોઈ ફૂલથી વધારે નથી. પણ આપણે આ કરવી જોઈએ. જેમ આપણે માઇકની જેમ શરૂઆત કરી, જેમ આશ્રમ સ્થાપ્યો યોગ કેન્દ્રનો, કોઈ જૈન મુનિઓ યોગ શિબિરો કરાવતા નથી. હું પોતે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન જાતે ક્લાસ લેતો. હવે તો મારા આશિષો તો તૈયાર થઈ ગયા છે, હવે હું વિદેશોમાં પણ વધારે સમય રહેતો હું. પણ એ બધું કરી દીધું કે આ પણ આપણે શરૂઆત કરીએ. મારામાં એક સાહસ વૃત્તિ તો ખરી ખબર નહીં કેમ પણ ના હોય. અને અમે ત્રણેય ભાઈ, અમે કોઈ પણ નિર્ણય કરીએ મહત્વનો તો એક હતું કે ત્રણેય ભાઈઓ સંમત હોઈએ એ જ કામ કરવું. અમે બે જણા સંમત હોઈએ પણ એક ભાઈ કે ના મને ઠીક નથી લાગતું, વાત થોડી ફરીવાર વિચારણા કરીએ. હા, અને એ રીતે અમે ત્રણેય ભાઈઓએ 88માં નક્કી કર્યું. અને અમેરિકાના 50 જૈન સંઘોનું જે એસોસિએશન છે જૈના, એના આમંત્રણને સ્વીકારી અમે પહેલી વખત અમેરિકા 89ના એપ્રિલમાં ગયા. હિન્દુ શબ્દ છે ને એ આજે એક ધર્મવાચક બની ગયો છે. ખરેખર હિન્દુ એ સંસ્કૃતિ છે, એ ધર્મ નથી. હિન્દુ એ જીવન શૈલી છે. જે હિન્દુસ્તાનમાં જન્મેલા છે બધા હિન્દુ છે. જે અમેરિકામાં જન્મેલા અમેરિકન, રશિયામાં જન્મેલા રશિયન, હિન્દુસ્તાનમાં જન્મેલા, હું તો કહું છું હિન્દુસ્તાનમાં જન્મેલો મુસલમાન પણ હિન્દુ છે, અને હિન્દુસ્તાનમાં જન્મેલો ક્રિશ્ચિયન પણ હિન્દુ જ છે. સંસ્કૃતિ તરીકે લો તો જૈનો એ પણ હિન્દુ સંસ્કૃતિના જ એક અંગ છે. લઘુમતી અગેન હું અનામત વિશે આપે કીધું કે આ વર્ગ માને છે, આપનું માનવું શું છે? હું પોતે એમ માનું છું કે જૈન સંઘે, જૈન ધર્મના અનુયાયીઓએ, જૈન સમાજે ભારતનું જે એક વિશાળ હિન્દુ સમાજ છે એની સાથે જ રહેવું જોઈએ, એનાથી અલગ નહીં પડવું જોઈએ, પોતે લઘુમતીમાં નહીં જવું જોઈએ. આ રાજકારણીઓની ચાલ છે. હું કર્મમાં વધારે માનું છું કે મારું કર્મ, સંગીત મને ગમે છે, એક પેશન છે, હું એ શીખું છું, દરેક પ્રકારનું સંગીત સાંભળું છું જેનાથી મને આનંદ પણ મળે છે, અને જે હું શીખું છું એને હું પ્રસ્તુત કરું છું અને લોકોની સરાહના મળે છે, એનો પણ એક અલગ આનંદ મળે છે. તો સંગીતની સાથે રહેવાનું, સંગીતની સાથે રહીને એ યાત્રાની મને જેટલી વધારે મજા આવે છે, એટલે મને એવું નથી લાગતું કે નસીબને કારણે આમ છે. મારું એ ધ્યેય એક જ છે કે કાર્યરત રહેવું. ઓકે, અને એ કામમાં જે ઓપોર્ચ્યુનિટીઝ તમારી સાથે આવે એને તમે તમારી જાત આપી, તમારું 100% આપીને બેસ્ટ કરવાનો પ્રયત્ન કરો. ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટીઝ ચોક્કસ છે, પણ મુંબઈની ઓપોર્ચ્યુનિટીઝ આખા દેશમાં તમને, જેમ કે હું અત્યાર સુધી સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં શરૂઆતમાં ભાગ લેતો હતો, ગુજરાતમાં ખાસું મને પ્રોત્સાહન મળ્યું. પણ જ્યારે મુંબઈ ગયો ત્યારે ઝી
ઝી ટીવીનો સારેગામા કાર્યક્રમ થયો અને પછી ભારતભરમાં નહીં પણ વિદેશ સુધી પણ મને મારી કલા રજૂ કરવાનો મોકો મળ્યો. મેં હું ત્યારે અમેરિકામાં હતો જ્યારે ફિલ્મનો પ્રીમિયર ફર્સ્ટ ડે હતો. મેં અમેરિકામાં એનો પહેલે દિવસે ફ્રાઇડે શો જોયો. ઇન્ડિયા આવીને મેં પહેલું કામ એ કર્યું કે મારે આના સંગીતકાર શ્રી ઇસ્માઇલ દરબારને મળવું છે. હું સીધો એમના ઘરે ખારમાં પહોંચી ગયો. બે ત્રણ વાર ધક્કા ખાવા પડ્યા, અંતે મળ્યા. મેં કહ્યું સાહેબ મારે તમને સંભળાવું છે, હું ગાયક છું. મારી સીડી અને ડિસ્કમેન સાથે લઈ ગયો, એમના કાનમાં હેડફોન બધી તૈયારી સાથે જ ગયેલો. એમણે લગભગ અડધો એક કલાક મારા બધા ગીતો સાંભળ્યા કે બહુ મજા આવી ગઈ, આપણે સાથે કામ કરીએ છીએ. મારી આજના ઘણા જ બધા હિટ બધા ગાયનો છે ઇસ્માઇલજીના, જેનું એક ક્રિએટિવ ટીમમાં મને રહેવાનો મોકો મળ્યો. એમણે મને ઓળખાણ કરાવી સંજય લીલા બંસાલીજી સાથે. પછી જ્યારે સાંવરિયા થઈ રહ્યું હતું ત્યારે બધા ગીતોની સેટિંગ શરૂ થઈ. આ પ્રોસેસ લગભગ 2.5 વર્ષથી ચાલી રહી હતી, જેમાં મોન્ટીજીએ અને આખી ક્રિએટિવ ટીમે બહુ જ મહેનત કરી અને મોન્ટીજીએ લગભગ 35-40 ધૂનો બનાવી અને એમાંથી છેલ્લે હવે 10-12 આવી રહી છે, જેમાં મને રણબીર કપૂરનું એક સોલો ગીત છે અને એક ક્લાસિકલ. ચાંદ વો ભરમાં ગયા, તુઝકો દેખા તો શરમા ગયા, વો ચુરાને લગા હૈ નજર યું શબનમી. ધ્વનિત આજે અમારી સાથે સ્ટુડિયોમાં છે. ધ્વનિત, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ધ્વનિત, સૌથી પહેલા તમારે પૂછવું છે કે ધ્વનિતને આજે પહેલી વખત ટીવીની અંદર કોઈ જોઈ રહ્યો છે, ઇઝ ઇટ ટ્રુ? હા ના, એટલે કોઈ શોઝ હોસ્ટ કર્યા હોય એનું જે ટેલિકાસ્ટ થયું હોય રેકોર્ડેડ અથવા લાઈવ, એમાં કોઈ મને જોયો હોય, પણ કોઈ ઇન્ટરવ્યુ લેતો હોય એવું પહેલી વાર બન્યું. અત્યાર સુધી ધ્વનિત બધાના ઇન્ટરવ્યુ લેજે. આજે ધ્વનિત સામે હોટ સીટ પર, ટીવી પર મને કોઈ હોટ સીટ પર બેસાડે એવું પહેલી વાર બન્યું. બંકિમ મારું પેટ નેમ છે. મારા ફાધરને બેંગોલી નામ બહુ ગમતા. બંકિમ નો મતલબ થાય વાંકો. એટલે હું જે ટેડા મેળા ધ્વનિત ઘણી વાર જે કહું છું, એ ટેડા મેળાનો મતલબ છે હું વાંકો છું થોડો. રેડિયો મિર્ચીમાં પહેલો બ્રેક, કઈ ઓડિશન આપવાનું જવાનું થયું હશે અને કેટલા બધા લોકો હશે એ ટાઈમે, શું હતો એક્સપિરિયન્સ? બહુ ફની વાર્તા. હું દેવદાસ જોવા ગયો હતો વાઇડ એંગલમાં. ઓકે. અને જિંદગીમાં ક્યારે મારું એવું કોઈ સપનું નતું કે મારે રેડિયો જોકી બનવું છે કે મારે આ ફિલ્ડમાં આવું છે, એવું કાંઈ નહીં. મેં વિચારી લીધું હતું કે મારી પાસે એક સરસ જોબ છે 11-5. મેં સરસ એક કોમ્પ્રોમાઇઝ કરી લીધું કે આ મસ્ત છે, આમાં કંઈ પ્રોબ્લેમ નથી. તમે કામ કરો તો ઠીક, ના કામ કરો તો ઠીક, રાઈટ. તમે તમારી જોબ પ્રત્યે સિન્સિયરલી કામ કર્યા કરો, બહુ થઈ ગયું. And I was very satisfied with what I was doing. તે ટાઈમે તે પેલી લાઈન હશે ને એની અંદર થયું કે ચાલ હું પણ ટ્રાય કરી લઉં. ના, એ દેવદાસ જોવા ગયો ત્યારે મેં બોર્ડ જોયું રેડિયો મિર્ચીનું, ગેટ હન્ટેડ. એક કેટ હતી, એક કાઉ, એક બિલાડી હતી અને બીજા એનિમલ્સ હતા આસપાસ, અને ગેટ હન્ટેડ એવો એક ફોટોગ્રાફ. મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. મેં કીધું આ શું છે? બસ ત્યાં એ વાતને મૂકી દીધી હતી, તું મ્યુઝિકમાં કંઈક કર અથવા તો તું આ રેડિયો મિર્ચ. હવે એ વખતે બેકગ્રાઉન્ડમાં ચાલતું હતું. એણે કહ્યું કે આમાં જા ને આમાં આરજે હણશે. મેં કીધું એટલે શું? કારણ કે ઓન કેમેરા હું કહી રહ્યો છું કે હું રેડિયો મિર્ચને પસંદ નહોતો કરતો. એક પછી એક ઓડિશન્સ જ્યારે મેં આપ્યા, ફર્સ્ટ ટાઈમ આઈ વેન્ટ ટુ ધ ઓડિશન્સ, જ્યારે ફર્સ્ટ ઓડિશન વાઇડ એંગલમાં હતું ત્યારે એ લોકોએ મને સ્ક્રિપ્ટ આપી. એટલે મેં કહ્યું કે આ જ બોલવું પડશે. એટલે એમણે કહ્યું કે આ નહીં તો શું? એટલે મેં કહ્યું આ તો હું, આ તો મજા નથી આવે એવું, કંઈક બીજું ના કરાય, જાતે લખી શકું તો. મેં કહ્યું સારું. અને પછી મેં મારી જાતે સ્ક્રિપ્ટ લખી દીધી. એટલે મેં એ લોકોની સ્ક્રિપ્ટ નહોતી વાંચી. એટલે આ બેકગ્રાઉન્ડ એટલા માટે આપ્યું કે મને રેડિયો શું અથવા તો રેડિયો મિર્ચી પ્રકારનું એન્ટરટેનમેન્ટ શું એ મને ખબર નહોતી. મને મારી પાસે બેકગ્રાઉન્ડ નહોતું. ફાઇનલમાં એ દિવસે મારે જવું જ નહોતું. મારા ફ્રેન્ડ્સને ઉપર મેં પાસ છૂટા ફેંકી દીધા. મેં કીધું આ પાસીસ છે પાર્ટીના, તમે જાઓ, તમારે જવું જ જાઓ, મારે નથી. તમે એન્જોય કરો. હા, તમે એન્જોય કરો, મારે નથી. બીકોઝ આઈ ડિન્ટ વોન્ટ ટુ મેક અ ફૂલ આઉટ ઓફ માય સેલ્ફ ઓન સ્ટેજ, કે મને ખબર નથી સ્ટેજ પર જઈને શું હવે. દે પુશ્ડ મી ઇન ટુ ઇટ એન્ડ સમહાઉ ઇટ વોઝ અ ડિવાઇન ઇન્ટરવેન્શન કે હું ગયો ત્યાં.
એન્ડ આઈ પરફોર્મ ધેર. મને એ કોન્ટેસ્ટ જીતી ગયો, અનાઉન્સ થયું કે ધ્વનિ ઇઝ ધ વિનર વગેરે વગેરે. જે એક વાર એક ગ્રુપ ઓફ ગર્લ્સ હતું જ્યાં હું કંઈક ગયો હતો એક ફંક્શનમાં, અને ગર્લ્સ જ હતી. આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ ધીસ ઓન કેમેરા, પણ એમાંથી એક સડનલી એક બહુ સુંદર ચહેરો મારી સામે આવ્યો અને એણે મને કહ્યું કે આજે મારો બર્થડે છે. આઈ સેડ હેપી બર્થડે. શી સેડ ડુ યુ વોન્ટ અ વિશ વિથ અ કિસ? And I was shocked. Would you like to kiss? I said, I'm a little too shy, you know, for such things. પણ કદાચ એવી જ કોઈ કોઈ ડ્રીમ ગર્લ છે ખરી મારી લાઈફમાં અત્યારે? એવું કોઈ જ નથી. This is on record. So, 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 ઘણી ઓપોર્ચ્યુનિટી છે. હા હા બિલકુલ. ઓકે ફાઇન. અને મારા ફેમિલીમાં લોકો હાથ પગ મોડું ધોઈને મારી પાસે પડ્યા કે હવે બસ તું લગ્ન કર, હવે બસ. હું કહું છું ના બસ હમણાં નહીં, હમણાં નહીં. તો ક્યારે ક્યારે, હજી કેટલા સમય પછી? I think I have still not found the right one. Seriously. Okay. Matlab, trust me, you can see that on my face. I have still not found the right one. જે દિવસે મને એવું લાગશે કે આ યોગ્ય પાત્ર છે એ દિવસે. મારી પાસે અત્યારે એટલો સમય પણ નથી, સાચું કહું. કભી તો નજર મિલાઓ, કભી તો કરીબ આઓ. જો નહીં કહે કભી તો સમજ ભી જાઓ, હમ ભી તો હે તુમ્હારે, દીવાને હો દીવાને. હું વાત કરી રહ્યો છું એ જ વિશ્વ વિખ્યાત જાદુ સમ્રાટ કેલાલ અને જુનિયર કેલાલ. સ્વાગત છે આપનું. ઓ આઈ એમ સોરી. અરે અમે તો અહીંયા છીએ. ઓ માય ગોડ, યાર ક્યાં કરો છો તમે? વેલકમ વેલકમ વેલકમ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું તો એમ કહીશ કે ઉપરવાળાની કોઈ દેન હોય જી, કે ભલે તું આ વેપારીનો દીકરો છો પણ તને એક મહાન જાદુગર બનાવીશ, એ ઉપરવાળાનો સંકેત વગર આ કદી બનતું નથી. આ ઉપરવાળો જ સૌથી મોટો જાદુગર છે, એના તો આપણે કટપુતળી વાળા જાદુગર છે. પહેલો શો 1940 ની અંદર માં જુનાગઢ ની બાજુમાં મંથલી છે, હા મંથલી ગામ, અને ત્યાં મેં 1.5 કલાકનો પ્રોગ્રામ બતાવ્યો હતો. ઓકે. અને લગ્નના અમે બે બસ લઈને ગયા હતા, એટલે બગસરાથી અમે ગયા હતા ત્યારે બતાવ્યો. બતાવ્યા પછી બધા આ તો શમશાનની વિદ્યા શીખી આવ્યા છે, આ તો વિચક્રાફ્ટ, ઓહો આ કોઈ ડાકણની મેલી વિદ્યા લાગે છે. એટલે અમે જેવા બગસરા પછી લગ્ન પતાવીને બગસરા આવ્યા તે આખા ગામે અમારું ઘરનું પાણી હરામ કરી નાખ્યું. ઓહ હા. ને મારી મા જે રોય છે, અને હું ભલે આપણે આપણે જાદુ આટલું જાણતા હોય એને ખબર હતી મારી માને, પણ એ કઈ પણ એ રોય રોય ને કે તે અમારું નાક કપાવી નાખ્યું. પહેલી વાત, હિન્દુસ્તાન નહીં હિન્દુસ્તાન, હિન્દુઓ કે રહેને કા સ્થાન ઉસકો કહેતે હૈ હિન્દુસ્તાન. ઓર હિન્દુઓ કો જો તાને વો હોતા હિન્દુસ્તાન, તો જો હિન્દુસ્તાન હૈ વો હિન્દુસ્તાન નહીં રહા હૈ. હિન્દુઓ કો તાનને વાલા, કસને વાલા, ઉનકો ત્રાસ દેને વાલા સ્થાન બન ગયા હૈ. આજ જો દુર્દશા હૈ હિન્દુઓ કી, હિન્દુઓ કે દેશ મે उसकी शुरुआत गांधी जी के उदय होने के बाद हुई. उन्होंने, ये तो पुरानी बात है, नहीं, तो पुरानी जी, अभी अभी फिलहाल जड़ यही है. इस देश में धर्मनिरपेक्षता नाम की जो बीमारी है उसकी जड़ गांधी जी हैं. लेकिन पिछले 10 समानता जो है उसकी जड़ गांधी जी हैं. बदनाम करने की चेष्टा किसके द्वारा की जाती है? बदनामी और नेकनामी के जो कंट्रैक्टर हैं वो आजकल आप लोग हैं, चाहे वो इलेक्ट्रॉनिक मीडिया हो चाहे प्रिंट मीडिया हो. वो जिसको चाहे तख्त पर बैठा दें, जिसको चाहे तख्ते पर चढ़ा दें, क्योंकि लोगों के बेडरूम सुरक्षित नहीं है आप लोगों से, बाथरूम सुरक्षित नहीं है लोगों के आपसे, लोगों का निजी जीवन सुरक्षित नहीं है. देश के राष्ट्रीय मीडिया का यह कर्तव्य है कि देशद्रोही कहां से आए हैं, उनको कहां से पैसा मिलता है, वो क्या क्या कर रहे हैं,
सोहराबुद्दीन कौर उसकी पत्नी को ग्लोरीफाई करने वाला मीडिया राष्ट्रीय मीडिया नहीं हो सकता। वणजारा को कटघरे में खड़ा करने वाला मीडिया जो है वो राष्ट्रीय मीडिया नहीं हो सकता, क्योंकि वणजारा और उसके सहयोगियों ने जिसका तथाकथित एनकाउंटर किया, जानबूझकर मार दिया या हत्या कर दी या सुपारी ले ली, यही तो विज्ञापित किया जा रहा है। तो बताया जाना चाहिए कि क्या पुलिस का काम सुपारी लेना हो गया है? ऐसे कितने पुलिसकर्मी हैं जो सुपारी ले लेकर काम करते हैं? इस देश में देशभक्त पुलिस वाले जो हैं वो भी सुरक्षित नहीं है। अभी आरडीएक्स पकड़ा गया है फैजाबाद स्टेशन के ऊपर और उसे 182 स्टेशनों को उड़ाने की तैयारी की जा रही थी और देश सारा का सारा सुलग रहा है। और अभी ये तय हुआ है कि आसाम में जो उल्फा जो कुछ कर रहा है उसके तार सीधे सीधे कांग्रेस के साथ जुड़े हुए हैं। उनके सारे टेलीफोनों के बिल जो है वो कांग्रेस कार्यालय से और कांग्रेस नेताओं के द्वारा चुकाए जा रहे हैं। अक्षरधाम पर आक्रमण करने वाले लोग अभी तक खुले क्यों घूम रहे हैं? उनके सोर्सेज जो हैं वो कहां कहां हैं? क्या कारण है कि आज जम्मू कश्मीर में हम खुलेआम तिरंगा झंडा फहरा नहीं सकते और घाटी में जिन लोगों को छोड़ा गया था उन लोगों ने आज हिंदुओं का देशभक्तों का जीना हराम कर रखा है? पूरा देश असुरक्षा के ज्वालामुखी पर बारूद के ढेर पर बैठा हुआ है। राहुल गांधी ने बहुत एक सिंबॉलिक स्टेटमेंट दिया था कि अगर नेहरू परिवार का कोई भी होता तो शायद बाबरी मस्जिद टूटती नहीं। गांधी नेहरू गांधी परिवार का यदि कोई होता तो कौन होता इस पर डिपेंड करता है, क्योंकि अगर पिताश्री होते राजीव भैया तो राजीव भैया ने शिलान्यास करवाया तो उनको ये पता नहीं है राहुल बाबा को, क्योंकि राहुल बाबा जो हैं वो एकदम से प्रोजेक्ट कर दिए गए हैं इस भूमिका में। उनको बिना तैयारी के विदाउट मेकअप के उनको सीधा फ्लोर पर भेज दिया गया है कि तुम्हारी मर्जी आए जैसा बोलो, और जो निर्देशक थे वो निर्देशक नहीं थे, वो चमचे हैं, स्पून से हैं सारे के सारे, तो वो उनको गाइड करने में और उनको ट्रीट करने में पूरी तरह से कुशल नहीं है। तो उनको नेहरू खानदान की पूरी राम सेतु पूरी बात कर लो, उनको मालूम नहीं है भारतीय स्वतंत्रता संग्राम की एबीसीडी वो नहीं जानते। अन्यथा सीधी सी बात यह है कि पाकिस्तान जो बना वो नेहरू गांधी फैमिली कारण बना, अगर जवाहरलाल नेहरू नहीं होते तो पाकिस्तान नहीं बनता, और जो देश की वर्तमान दुर्दशा उसका एकमात्र कारण जवाहरलाल नेहरू है। राम सेतु आदमियों के द्वारा नहीं बनाया गया, वो एक महान संकल्प का स्मारक है। संसार के पूरी मानवता के इतिहास में इतना बड़ा काम किसी ने नहीं किया जो भगवान श्री राम ने और उनके भक्तों ने करके दिखलाया। वो हिंदुत्व की धरोहर नहीं है, वो विश्व मानवता की धरोहर है। और संसार का कोई मूर्ख से मूर्ख राष्ट्र भी ये नहीं कर सकता कि जिसके पास इतनी अद्वितीय थाती है, बमियान में जिस प्रकार से बुद्ध प्रतिमाओं को तोड़ करके तालिबान ने अपने पैरों पर कुल्हाड़ा मार लिया, अफगानिस्तान के पास दिखाने की योग्य और क्या था? कुछ नहीं, केवल रेत ही रेत, बालू ही बालू, पत्थर ही पत्थर, इसके अलावा अफगानिस्तान में और क्या है? जो एकमात्र दिखाने गर्व और गौरव करने की जो चीज थी वो बमियान की बुद्ध प्रतिमाएं थी, उनको पापियों ने तोड़ डाला। आज राम सेतु को तोड़ने के पश्चात भागे और इस प्रकार का निर्माण फिर दोबारा कर सकते हैं क्या? ताजमहल दोबारा ज्यों का त्यों डुप्लीकेट बनाया जा सकता है क्योंकि इंजीनियरिंग आज और ज्यादा एडवांस हुई है, लेकिन राम सेतु दोबारा तोड़ा नहीं जा सकता। तो जो दो काम तालिबान कर रहे हैं, जो काम ओसामा बिन लादेन कर रहा है, वही मनमोहन सिंह कर रहे हैं, क्योंकि मनमोहन सिंह की बैसाखियां जिन्होंने पकड़ रखी हैं, थाम रखी हैं, उन कम्युनिस्टों का सिर्फ तोड़ने फोड़ने में। દર્શક મિત્રો, સમયનો અભાવ છે અને જેટલી પણ ક્લિપિંગ્સ બતાવવાની ઘણી બધી ઈચ્છા હતી, બાકી ક્લિપિંગ્સ રહી જશે આવનારા સમયની અંદર, જરૂરથી બતાવીશું સારા સારા એપિસોડ્સની એક યાદગાર ક્લિપિંગ્સ। પરંતુ જો આજનો એપિસોડ અહીંયા જ પૂર્ણ કરીએ તો એ વ્યાજબી નહીં લાગે, કારણ કે હંમેશા કોઈ પણ કાર્યક્રમના અંતમાં આભારવિધિ થતી હોય છે, અને એમાં પણ જ્યારે આ તો અમૃત મહોત્સવ છે, અમૃત મહોત્સવની અંદર આભારવિધિ, તો આ કાર્યક્રમમાં સૌથી પહેલાં તો જેટલી સેલિબ્રિટીઝ આવી છે અમારા કાર્યક્રમની અંદર, ગેસ્ટ ઓફ ધ ડેમાં અતિથિ બન્યા હતા, તે બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, કારણ કે તેઓ પોતાના મૂલ્યવાન સમયમાંથી સમય કાઢીને તેઓ અમારા સ્ટુડિયોમાં આવ્યા હતા। ત્યારબાદ અમારી ટેકનિકલ સ્ટાફ, આખો અમારો જે ટેકનિશિયનની ટીમ છે, ચાહે તે કેમેરામેન હોય, ચાહે અમારા એડિટર હોય, બધાની સાથે સાથે લાઇટમેન, મેકઅપ આર્ટિસ્ટ, આ બધાએ મહેનત કરીને આ પ્રોગ્રામને આ લેવલ સુધી પહોંચાડ્યો છે। બધાનો આભાર માન્યા પછી દર્શક મિત્રો, અંતઃકરણપૂર્વક દિલથી આપ બધાનો અમે આભાર માનીએ છીએ, કારણ કે આપ બધાએ જે પ્રમાણે આ કાર્યક્રમને પ્રેમ આપ્યો, આપ અમને સજેશન્સ પણ આપતા હતા, અમને ક્રિટિક પણ કરતા હતા, અમારી જ્યાં ભૂલો થતી હતી અમને આપ ધ્યાન પણ દોરતા હતા, આપ જેને મળવા માંગતા હતા, જેમની સાથે અંતરંગ વાતો તેમની જાણવા માંગતા હતા, તે બધા અતિથિઓ આપે લખીને મોકલાવ્યા હતા કે આવા અતિથિને અમારે જોવાની ઈચ્છા છે। ફરી એકવાર દિલથી આપ બધાનો ખૂબ ખૂબ આભાર, અને આ કાર્યક્રમ સતત ચાલુ રહે, આપ સુધી અમે વિશિષ્ટ વ્યક્તિત્વને આ કાર્યક્રમમાં બોલાવતા રહીએ, તે શુભેચ્છા સાથે નમસ્કાર।
We'll be right back.